કેન્દ્રમાં કોંગ્રેસ સરકારને ઘેરવા માટે વર્તમાન સમયમાં ભારત અને ચાઇના વચ્ચે સર્જાયેલી તનાતનીને લઈ ઘેરવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ હવે ખુદ કોંગ્રેસ જ સરકારની સાથે રહેવાનો દાવો કરી રહી છે. આજે થરાદમાં કોંગ્રેસના આગેવાનોએ ચાઇના સામેની મુઠભેડમાં શહીદ થયેલા ભારતના સૈનિકોની શ્રદ્ધાંજલિ આપી હતી. થરાદમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને આંટી પહેરાવી શહીદ જવાનો માટે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ કોંગ્રેસના કાર્યકરોએ ચાઇના મુર્દાબાદના નારા પણ લગાવ્યા હતા. આજે થરાદનો આંબેડકર ચોક કોંગ્રેસના કાર્યકરો દ્વારા શહીદ જવાનો અમર રહોના નારા સાથે ગુંજી ઉઠ્યો હતો. સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટી વીર જવાનોના શહીદ દિવસ તરીકે ઉજવી રહી છે અને એમને શ્રદ્ધાંજલિ આપી રહી છે. જે ચાઇના બોર્ડર ઉપર, ભારત ચાઇના બોર્ડર ઉપર આપણા ભારત દેશના જવાનો જે શહીદ થયા છે એને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ શ્રદ્ધાંજલિ આપી રહી છે. ચાઇના દ્વારા જે ભારતની સરહદનો જે આક્રમણ કરી અને તે સરહદ ઉપર જે એક ખૂંખાર એક કાન યોજાયો અને ભારતના જવાનો શહીદ થયા છે તો એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. સાથે સાથે ભારત દેશના પ્રધાનમંત્રીને કહીએ છીએ કે ચાઇનાને સામે જે પણ આક્રમક રીતે લડાઈ લડી એવા તમારી સાથે જે પણ લડાઈ લડી છે આપણા વીર જવાનોના બલિદાન એ રહેના છે, એના માટેની જવાબદારી સરકારની છે અને તાત્કાલિક આના ઉપર બધા પક્ષોએ સમર્થન આપ્યું છે. જે પણ કાર્યવાહી થશે તો હવે કોની રાહ દેખવાની અને લાલ આંખ કરવાનો સમય હવે આવી ગયો છે. જ્યારે ભારતની સીમામાં 8 કિલોમીટર સુધી જો ચાઇના ઘૂસી જતું હોય છતાં આપણે કહીએ કે આપણી સીમામાં કોઈ નથી ઘૂસતું, તો દુનિયાની અંદર આનો એક ઘેરા પ્રત્યાઘાત તો પડ્યા છે. ખાસ કરીને ભારતના તમામ દેશના નાગરિકોને પણ એક ઠેસ પહોંચી છે. જ્યારે ચાઇના આપણા વિસ્તારમાં આવીને જ્યારે આવા કાંડ કર્યો એનો પૂરેપૂરો વળતો જવાબ આપવો છે. કોંગ્રેસ પાર્ટી સમગ્ર દેશમાં શહીદ દિવસ તરીકે